પડતર ઓડિટનો ખ્યાલ મેળવ્યા પછી પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેની તુલનાત્મક ચર્ચા એટલે કે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેનો તફાવત પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવો પ્રશ્ન તો આપણે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ માં શું તફાવત રહેલો છે એની વાત કરીએ. નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એ હિસાબી પદ્ધતિની એક શાખા છે. બંને ની રીતે આપણે હિસાબો તૈયાર કરીએ છીએ. નાણાકીય ઓડિટ ને પડતર ઓડિટ ની પણ એવી જ રીતની બે શાખા ઓડિટ અંગેની શાખા કહી શકાય. સિદ્ધાંતની રીતે બંનેમાં થોડો ઘણો તફાવત છે એ આપણને નીચે મુજબ છે એ જોવા મળે છે. પડતર ઓડિટ ના માળખા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાણાકીય ઓડિટ ની અંદર એ નાણાકીય બાબતોને ધ્યાનમાં લે છે, જેમ કે નાણાકીય બાબતો એટલે મૂડી, મિલકતો, દેવાદાર, લેણદાર, પાકું સરવૈયું આપણું જે છે એના વિવિધ આંકડાઓ અને એના ગુણોત્તરો. તો આ બધી બાબતો છે એ નાણાકીય બાબતો છે. જ્યારે માલ સામાન, મજૂરી, સ્ટોકના હિસાબો એ બધી બાબતો જે છે એ આપણા પડતરના હિસાબો છે એ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરે છે. તો આ પડતર ઓડિટ ને નાણાકીય ઓડિટ વચ્ચે રહેલો તફાવત એ નીચેના મુદ્દાઓ દ્વારા આપણે દર્શાવી શકીએ, જેમાં તમને આ રીતે ત્રણ બાબતો છે એ આપણે જોશું. તફાવતનો મુદ્દો, નાણાકીય ઓડિટ અને પડતર ઓડિટ, અને એમાં પહેલું છે વ્યાખ્યા. વ્યાખ્યાની દ્રષ્ટિએ રહેલો તફાવત છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા નાણાકીય ઓડિટ ની વાત કરીએ કે સંસ્થાના વાર્ષિક હિસાબો સંસ્થાને સાચી ને વ્યાજબી આર્થિક સ્થિતિ છે એ પ્રતિબિંબિત કરે તો એવા વ્યવહારો જે છે, હિસાબો છે એને ચકાસવાની નાણાકીય ઓડિટ કહેવામાં આવે છે. કે આપણા નાણાકીય હિસાબોની તપાસ કરીએ એટલે આપણું નાણાકીય ઓડિટ. હવે પડતર ઓડિટ એટલે પડતરના હિસાબોની સાચાપણાની અને એની યોજના પાલનની ચકાસણી એટલે પડતર ઓડિટ. તો અહીંયા મુખ્યત્વે એવું કહી શકીએ કે અહીંયા નાણાકીય બાબતો છે એની ચકાસણી થાય છે, જ્યારે આમાં પડતરની બાબતો છે એની ચકાસણી કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે એ છે દ્રષ્ટિબિંદુ. તો હમણાં જ આપણે વાત કરી એમ કે નાણાકીય બાબતોની તપાસ થાય છે, તો નાણાકીય ઓડિટ ની અંદર એમ કહી શકાય કે નાણાકીય ઓડિટમાં હિસાબો નાણાકીય દ્રષ્ટિબિંદુથી તપાસવામાં આવે છે, જ્યારે પડતરના ઓડિટમાં પડતરના દ્રષ્ટિબિંદુથી હિસાબોની તપાસ થાય છે. એટલે કે કેન્દ્ર સ્થાને શું હોય, તો કે કેન્દ્ર સ્થાને પડતર હોય છે. અહીંયા કેન્દ્ર સ્થાને નાણાકીય બાબતમાં સમાયેલો નફો જોવા મળે છે. તો આમ પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટમાં દ્રષ્ટિબિંદુની રીતે તફાવત જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઉદ્દેશની દ્રષ્ટિએ. ઉદ્દેશની દ્રષ્ટિએ નાણાકીય હિસાબોની અંદર નાણાકીય ઓડિટર હંમેશા શું બાબતોને તપાસ કરે છે, તો એનો ઉદ્દેશ શું છે એની વાત કરીએ તો નાણાકીય બાબતોની ખાતરી મેળવવા માટે રજૂ કરવામાં આવેલા વાર્ષિક હિસાબો ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે કેમ, એ ધંધાના હિસાબો ઉપરથી જોવાનો ઉદ્દેશ નાણાકીય ઓડિટરનો જોવા મળે છે. જ્યારે પડતરના ઓડિટર એ પ્રામાણિકપણે અને ડાપણ પૂર્વક એ ખર્ચ કરવામાં આવ્યો છે કે કેમ, જો એ ખર્ચની બાબતમાં એમણે વ્યાજબીપણું તપાસવાનું છે અને કરવામાં આવ્યો છે કે કેમ, અને માલની એકમ દીઠ ઉત્પાદન ખર્ચ શોધવામાં આવે છે એ પણ વ્યાજબીપૂર્વક અને વ્યવહારની દ્રષ્ટિએ સાચો છે કે કેમ એની તપાસ છે એ કરવામાં આવે, તો એવો ઉદ્દેશ પડતર ઓડિટનો જોવા મળે છે. એટલે અહીંયા આમ કહી શકાય કે અહીંયા જે ખર્ચ છે નાણાકીય ઓડિટની અંદર
તો કે ખર્ચ છે એ સાચી રીતે કર્યો છે અને વ્યાજબી રીતે નોંધ્યો છે એ બાબત જોવે છે, જ્યારે પડતર ઓડિટમાં ડાપણ પૂર્વક એ ખર્ચ કરવામાં આવ્યો છે કે કેમ, કરકસર રીતે કરવામાં આવ્યો છે કે કેમ એની તપાસ થાય છે. અનિવાર્યતાની દ્રષ્ટિએ જોઈએ, કંપની ધારાની જોગવાઈ પ્રમાણે નાણાકીય હિસાબોનું ઓડિટ ફરજિયાત છે, એટલે કે અનિવાર્યપણે કરવું પડે છે. જ્યારે ઉત્પાદન પ્રક્રિયાની ઉત્પાદનની પ્રક્રિયા હોય, ખાણ ઉદ્યોગ હોય, તો એના માટે કલમ 209(1)(b) અનુસાર પડતરના હિસાબો રાખવા અને 233(b) અનુસાર એને ઓડિટ કરવા જરૂરી બને છે. એટલે આ હિસાબો તૈયાર કરવા માટેની કલમ અને આ હિસાબોના ઓડિટ અંગેની કલમ છે. ત્યાર પછી આધારની રીતે જોઈએ તો નાણાકીય ઓડિટ જે છે એ નાણાકીય ઓડિટ ઐતિહાસિક પડતર ઉપર આધારિત છે. એટલે કે એક વખત ખર્ચ થઈ જાય પછી નાણાકીય હિસાબો છે એની નોંધ થાય છે. કે કોઈ જગ્યાએ આપણે પગાર ચૂકવી દીધો, ભાડું ચૂકવી દીધું પછી એની નોંધ કરીએ છીએ, એટલે એમ કહી શકાય કે ઐતિહાસિક પડતર છે પર આધારિત છે. પણ પડતરનો ઓડિટ ઐતિહાસિક પડતર ઉપર આધારિત નથી, ઈ અંદાજો ઉપર આધારિત છે. એટલે કે ભવિષ્યની બાબત છે ઈ જોવે છે અને એનો આધાર રાખે છે. પછી છે કોણ કરાવી શકે. વાણિજ્ય વ્યવસ્થાના એકમના માલિક નાણાકીય ઓડિટ કરાવી શકે. જ્યારે પડતરના ઓડિટની અંદર સરકાર, ઔદ્યોગિક ટ્રિબ્યુનલ, ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે, એટલે કે મજૂર સંઘો છે કે કોઈ સંગઠન દ્વારા પણ એ ઓડિટ છે એ કરાવવામાં આવતું હોય છે. તો આ વાત થઈ પડતરનું ઓડિટ કોણ કરાવી શકે. લાયકાતની વાત કરીએ કે ઓડિટ કોણ કરી શકે, તો નાણાકીય ઓડિટની અંદર કંપની ધારાની કલમ 226(1) અથવા તો ઓડિટરની લાયકાત હોય તેવો સીએ કરેલ વ્યક્તિ, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યક્તિ હોય તો એ નાણાકીય હિસાબોનું ઓડિટ કરી શકે છે. પણ કલમ 233(b)(1) અનુસાર કોસ્ટ એકાઉન્ટન્ટની લાયકાત ધરાવનાર વ્યક્તિ જ પડતરનું ઓડિટ કરી શકે છે. તો આમ લાયકાતની દ્રષ્ટિએ નાણાકીય ઓડિટર અને પડતરના ઓડિટરની અંદર આપણે એમ કહી શકાય કે તફાવત જોવા મળે છે. ગેરલાયકાતની અંદર 226(3) અનુસાર અને 4 અનુસારની ગેરલાયકાત હોવી જોઈએ નહીં, અને એ જ ઉપરાંત પડતર ઓડિટની અંદર 233(b)(5) અનુસાર તેનામાં ગેરલાયકાત હોવી જોઈએ નહીં. આ કલમ છે એની વિસ્તૃત તમને કાયદાની જોગવાઈઓની જે પ્રશ્ન આપ્યો છે એની અંદર ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી નિમણૂકની વાત કરીએ. નાણાકીય ઓડિટમાં મુખ્યત્વે કંપનીની સામાન્ય સભામાં જ ઓડિટરની નિમણૂક થાય છે, એટલે કે વાર્ષિક સામાન્ય સભાની અંદર ઓડિટરની નિમણૂક થાય એ નાણાકીય ઓડિટર છે. એ પછી એની નિમણૂક થઈ શકે અને પુનઃનિમણૂક પણ થઈ શકે. પણ પડતર ઓડિટરની નિમણૂક કરતી વખતે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર ઓડિટરની નિમણૂક કરે છે. તો આમ નિમણૂકની દ્રષ્ટિએ પણ તફાવત જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે માલનો સ્ટોક. માલ સ્ટોક બાબતે વાત કરીએ તો નાણાકીય ઓડિટમાં ઓડિટરે આખર માલના સ્ટોકની ગણતરી અને એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. એટલે કે આખરનો સ્ટોક કેટલો, એની બજાર કિંમત કેટલી, એની પડતર કિંમત કેટલી, અને બે પૈકી જે કિંમત ઓછી છે એ કિંમતે આપણે આખરનો સ્ટોક પાકા સરવૈયા, કાચા સરવૈયાની અંદર લખતા બાકી આગળ લાવતા હોઈએ છીએ. અને પછી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વેપાર ખાતામાં આ રીતે સ્ટોક આપણે દર્શાવતા હોઈએ છીએ. પણ પડતરના ઓડિટરે એ જોવું જોઈએ કે જરૂરી માલનો સ્ટોક છે કે કેમ, એની વિવિધ સપાટીઓ કઈ છે, માલનો સ્ટોક છે એમાં વર્દી સપાટી, લઘુત્તમ સપાટી, આર્થિક વર્દી, જથ્થો, આ બધી બાબતોની તપાસ કરવી પડે છે. ત્યાર પછી ખર્ચની રીતે વાત કરીએ.
નાણાકીય ઓડિટર તપાસ કરે છે કે ખર્ચ અધિકૃત રીતે થયો છે કે નહીં, એટલે કે જે ચોક્કસ વ્યક્તિ દ્વારા કરવો જોઈએ એ જ વ્યક્તિ દ્વારા એ ખર્ચ કરવામાં આવ્યો છે. દસ્તાવેજી પુરાવાના આધારે, એટલે કે એના માટેનું કોઈ રસીદ કે વાઉચર જોવા મળે છે કે કેમ, અને યોગ્ય રીતે નોંધેલ છે કે કેમ, એ નાણાકીય ઓડિટરે જોવાનું છે. જ્યારે પડતરના ઓડિટરે એ જોવાનું છે, ખાતરી કરવાની છે કે એ કરવામાં આવેલો ખર્ચ શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા માટે થયો છે, એટલે કે એનાથી આજે આપણે ખર્ચ કર્યો છે એનો લાભ આપણને કેટલો મળવા પાત્ર છે, એનું પરિણામ શું આવશે, એ બાબતને ધ્યાનમાં લઈ પોસ્ટ ઓડિટર છે એ ખર્ચનું ઓડિટ કરતો હોય છે. ત્યાર પછી નફાની વાત કરીએ તો પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટમાં નફાની દ્રષ્ટિએ જોઈએ તો નાણાકીય ઓડિટમાં વાર્ષિક હિસાબો નફા નુકસાન ખાતું એ દર્શાવે છે કે એની તપાસ કરે છે કે વાર્ષિક હિસાબોની અંદર નફો કઈ રીતે કેટલો દર્શાવ્યો છે. જ્યારે પડતરના ઓડિટમાં પ્રવર્તમાન સંજોગોમાં નફો કમાવાની ક્ષમતા કેટલી, શક્યતા કેટલી, કઈ વસ્તુમાંથી વધુ નફો પ્રાપ્ત થશે, આવી બાબતો જોવામાં આવે છે. ત્યાર પછી હિસાબી ચોપડાની વાત કરીએ તો નાણાકીય ઓડિટમાં હિસાબી ચોપડા એ નોંધાયેલ વ્યવહારોની ચકાસણી કરવામાં આવે છે, એટલે કે જે વ્યવહારો નોંધવામાં આવ્યા છે એ યોગ્ય રીતે નોંધ્યા છે, એના દસ્તાવેજી પુરાવા છે, અને અધિકૃત વ્યક્તિ દ્વારા જ એ ખર્ચ કરવામાં આવ્યો છે, એવી તપાસ નાણાકીય ઓડિટની અંદર થાય છે. જ્યારે પડતરના ઓડિટમાં અગાઉની નોંધ, અનુભવ અને ભવિષ્ય માટેની સલાહ પણ પ્રાપ્ત થાય છે કે કઈ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરવાથી એમાં આપણને કઈ વસ્તુના પડતર ઓછી આવશે અને વધુ નફો પ્રાપ્ત થશે, તો વસ્તુ દીઠ નફો પણ આપણે મેળવી શકીએ છીએ. તો આમ ભવિષ્યના અંદાજો અને માર્ગદર્શન પડતરના ઓડિટ પરથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. કાર્યનું સ્થળની વાત કરીએ તો નાણાકીય ઓડિટમાં ઓડિટર પોતાનું કામ મોટા ભાગે ઓફિસમાં કરે છે, જ્યારે પડતર ઓડિટમાં પોતાનું કામ કારખાનામાં જ્યાં ઉત્પાદન પ્રક્રિયા શરૂ હોય છે ત્યાં જઈને ઓડિટરે જાત તપાસ કરવાની હોય છે. અને છેલ્લો પોઈન્ટ અહેવાલની દ્રષ્ટિએ તો નાણાકીય ઓડિટમાં ઓડિટર શેર હોલ્ડર ના પ્રતિનિધિ ગણાય અને એ શેર હોલ્ડર ને ઉદ્દેશીને પોતાનો ઓડિટ અહેવાલ આપતા હોય છે. જ્યારે પડતર ઓડિટમાં શેર હોલ્ડર નો પ્રતિનિધિ હોતો નથી તો પડતરનો ઓડિટર છે એ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને અને તેની એક નકલ કંપનીને આપે છે. તો અહીં આપણે પડતરના ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચે રહેલા તફાવતની વાત કરી.